હે મિત્રો, હે ફ્રેન્ડ્સ, તમે અગર અમારા વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ તમે યુટ્યુબ ચેનલ પર આપણે સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ કરીને પછી નોટિફિકેશન બેલ પર ક્લિક કરતા ભૂલતા નહીં, કારણ કે બધા જ વિડીયોઝના અપડેટ્સ તમને નોટિફિકેશન બેલ ક્લિક કરવાથી જ મળશે. લાઇક કરતા ભૂલતા નહીં અને શેર પણ કરજો મિત્રો, શેર કરતા ભૂલતા નહીં વિડીયોઝ, રાઈટ? આપણી વેબસાઇટ પણ છે પઢાઈપેશન.com, www.પઢાઈપેશન.com. એમાં પણ તમે જઈને બધા જ ન્યૂઝ ચેનલ જોઈ શકો છો. એક જ વેબસાઇટ પર ન્યૂઝ તમે માહિતી મેળવી શકો છો. અથવા તમે ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ પર પણ તમે અમે ફોલો કરી શકો છો. અને બીજી કઈ વસ્તુ, ગાઈડન્સ કે કઈ વસ્તુ જોઈતી હોય, ઇન્ફોર્મેશન જોઈતી હોય, માહિતી જોઈતી હોય તો વોટ્સએપ પણ કરી શકો છો તમે અમને. વોટ્સએપ નંબર છે અમારો 6352476687 પર પણ કરી શકો છો, રાઈટ? ચાલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ. મારી સાથે બધાએ ક્વિઝ સોલ્વ કરવાની છે અને કમેન્ટ બોક્સમાં લખવાનું છે કેટલા તમારા રાઈટ પડ્યા છે આન્સર. ઓકે, પહેલો ક્વેશ્ચન છે ફુગાઓ એટલે કે ઇન્ફ્લેશન. ઇન્ફ્લેશન સિદ્ધાંતમાં શું છે, મતલબ ઇન થિયોરી શું છે ઇન્ફ્લેશન? જ્યારે આવશ્યક ચીજ વસ્તુઓની કિંમત આવકમાંથી નીકળી જાય છે, તે કે જ્યારે નાણાં પુરવઠો જીડીપી કરતાં ઊંચા દરે વાસ્તવિક દ્રષ્ટિએ વધતો જાય છે, કે જ્યારે ચલણને વિનિયમ દરમાં ઘટાડો થાય છે, કે જ્યારે રાજકોષીય ખાદ્ય ચૂકવણીની ખાદના સંતુલન કરતાં વધી જાય છે. મિત્રો, ઇન્ફ્લેશન ત્યારે થાય છે જ્યારે જનરલ કોઈ પણ કોમોડિટી કે કોઈ પણ ચીજ વસ્તુઓની જે પ્રાઇસ છે જનરલી વધી જાય છે, રાઈટ? ધ પ્રાઇસ લેવલ ઇન્ક્રીઝીસ ઇન કોમોડિટીઝ, રાઈટ? તો કોઈ પણ ચીજ વસ્તુની અચાનકથી પ્રાઇસ વધી જવી એટલે કે ઇન્ફ્લેશનની ઘટના વધે છે, રાઈટ? તો ઇન્ફ્લેશન શું છે, આમાંથી કયું આન્સર રાઈટ છે તમારો મિત્રો? જ્યારે નાણાં પુરવઠો જીડીપી હાયર રેટ વધી જાય છે જીડીપીથી, રાઈટ? મની સપ્લાય વધારો છે માર્કેટમાં જીડીપીથી પણ વધારે થઈ જાય છે મિત્રો. જેટલું કે મતલબ માની લો કે કોઈ વસ્તુ 5 રૂપિયાની છે અને 10 રૂપિયામાં થઈ જાય છે અચાનકથી, તો પણ લોકો લેવા તૈયાર છે, કારણ કે બધાની પાસે ખૂબ પૈસા છે, ડિમાન્ડ વધારે છે અને પછી સપ્લાય ઓછું થઈ જાય છે મિત્રો. એટલે મની સપ્લાય જ્યારે વધારે થઈ જાય માર્કેટમાં તો ઇન્ફ્લેશનની ઘટના થાય છે મિત્રો, રાઈટ? તો આન્સર છે બી. પ્રાદેશિક ગ્રામ્ય બેંકો વિશે નીચે આપેલામાંથી કયું સાચું નથી? RRB, રિજનલ રૂરલ બેંક્સ, રાઈટ? આમાંથી કયું સાચું નથી? તેઓ નાના અને સીમાંત ખેડૂતોની સીધી લોન પૂરી પાડે છે, ભારતીય રિઝર્વ બેંક દ્વારા સહપ્રયોજિત છે, કે તેઓ અન્ય બેન્કિંગ કામગીરી પણ કરે છે, યા રાજ્ય સરકારો RRBમાં શેર ધારકો છે? મિત્રો, RRB જે છે સેન્ટ્રલ ગવર્મેન્ટ, પછી સ્પોન્સર બેંક, રાઈટ? અને પછી સ્ટેટ ગવર્મેન્ટ. આવી રીતે રેશિયો હોય છે એનું. શેર કેપિટલ સેન્ટ્રલ ગવર્મેન્ટ 50% આપે છે, સ્પોન્સર બેંક છે 35% અને સ્ટેટ ગવર્મેન્ટ 15% શેર કેપિટલ આપે છે. એમાં રિઝર્વ બેંકનું કંઈ રોલ નથી, કો સ્પોન્સર નથી. તો આ સાચું નથી, રાઈટ? RBI ઇઝ નોટ કો સ્પોન્સર્ડ, ભારતીય રિઝર્વ બેંક દ્વારા સહપ્રયોજિત નથી મિત્રો. તો આવી રીતે શેરિંગ કેપિટલ હોય છે રિજનલ રૂરલ બેંકનું, રાઈટ? બી ઇઝ ધ રાઈટ આન્સર. બેંક રેટ શું છે મિત્રો? બેંક રેટ, રાઈટ? બેંકો તેના મુખ્ય ઉધારદારોને દરે ધિરાણ કરે છે, તે ડિપોઝિટ માટે બેંકો ચૂકવણી કરી શકે તે મહત્તમ દર, કે RBI સાથે બેંકોના બિલનું પુનર્વિતરણ કરનાર દર, કે આંતર બેંક વ્યવહારો પર ચાર્જ વ્યાજ દર. મિત્રો, બેંક રેટ શું હોય છે મિત્રો? બેંક રેટ એ વ્યાજનો દર છે જે કેન્દ્રીય બેંક એટલે કે RBI, આપણું કેન્દ્રીય બેંક RBI છે, તેના લોન પર અને વેપારી બેંકને એડવાન્સ કરે છે. એટલે કે બીજા બેંકોને, જેટલા પણ કોમર્શિયલ બેંક્સ છે આપણા, એ લોકોને એડવાન્સ અને લોન્સ આપે છે બેંક રેટ પર. તો કયું સાચું છે આમાંથી મિત્રો? સી રાઈટ આન્સર છે, કારણ કે RBI સાથે બેંકોના બિલનું પુનર્વિતરણ કરનાર દર છે મિત્રો. રીડિસ્કાઉન્ટ કરવું પડે છે એટલે પાછું આ લોકોએ લોન તો ચૂકવવું પડે, રાઈટ? તો આન્સર છે સી. નીચેનામાંથી કયો વિવાદ ડિફ્લેશન યોગ્ય વર્ણન છે? ડિફ્લેશન, મિત્રો આપણે ઇન્ફ્લેશન વાંચ્યું કે મની સપ્લાય વધારે થઈ ગયું છે માર્કેટમાં અને રેટ પણ ઇન્ક્રીઝીસ થઈ ગયા છે બધાના, તો એ ઇન્ફ્લેશન છે. હવે ડિફ્લેશન શું છે, રાઈટ? અન્ય કરન્સી સામે ચલણને મૂલ્યને અચાનક ઘટાડો કરવો, તે અર્થતંત્રના નાણાકીય અને વાસ્તવિક ક્ષેત્રમાં સતત મંદી પડી,
સામાન અને સેવાઓના સામાન્ય ભાવ સ્તરે તે સતત ઘટાડો છે કે તે સમયગાળા દરમિયાન ફુગાવ અને દરમાં ઘટાડો થાય છે. મિત્રો, ડિફ્લેશન ઇન્ફ્લેશનથી ઉલટું છે. ડિફ્લેશન એ સામાન અને સેવાનો ભાવમાં ઘટાડો થાય છે. મિત્રો, પર્સિસ્ટન્ટ ફોલ ઇન જનરલ પ્રાઇસ લેવલ ઓફ ગુડ્સ, રાઇટ? પહેલાં ઇન્ફ્લેશન હતું કે રાઇઝ થતું હોય, રાઇટ, પ્રાઇઝ, પણ આમાં ફોલ થઈ રહ્યા છે પ્રાઇઝિસમાં, તો પણ કોઈ લેવા તૈયાર નથી, રાઇટ? એવું તે ત્યારે થાય છે જ્યારે વાર્ષિક ફુગાવો દર 0% થઈ જાય છે. મિત્રો, 0%થી પણ નીચે નેગેટિવ ઇન્ફ્લેશન કહેવામાં આવે છે. અને નેગેટિવ ઇન્ફ્લેશન, મિત્રો, ડિફ્લેશનને નેગેટિવ ઇન્ફ્લેશન પણ કહેવામાં આવે છે, જે 0%થી પણ નીચે એટલે માઇનસમાં આવે છે, રાઈટ? જે નેગેટિવ ઇન્ફ્લેશન દર છે, આ ફુગાવાના દરમાં નરમાઈ છે, જે ડિસઇન્ફ્લેશનથી અલગ છે. હવે મિત્રો, ડિફ્લેશન તો છે, ડિસઇન્ફ્લેશન પણ હોય છે. મિત્રો, ડિસઇન્ફ્લેશન કેમાં થાય છે? મિત્રો, આ એક એવી પરિસ્થિતિ છે જ્યારે ફુગાવો નીચલા સ્તરે ઘટતો જાય છે પરંતુ ભાવમાં વધારો થાય છે. મતલબ ડિસઇન્ફ્લેશન ત્યારે થાય છે, ઇન્ફ્લેશન ઘટતું જાય છે બટ ભાવ વધતો જાય છે, એને ડિસઇન્ફ્લેશન કહેવામાં આવે છે. ડિફ્લેશનમાં શું છે, પ્રાઇસ તો ઘટે જ છે પણ કોઈ લેવા પણ તૈયાર નથી વસ્તુ, રાઈટ? ડિફ્લેશન સી છે આન્સર. લીડ બેંક સ્કીમનો મૂળભૂત ઉદ્દેશ્ય શું છે? મિત્રો, લીડ બેંક સ્કીમ, રાઈટ, મોટી બેંકોના દરેક જિલ્લાઓમાં ઓફિસો ખોલવાનો પ્રયાસ કરવો જોઈએ. વિવિધ રાષ્ટ્રીયકૃત બેંકો વચ્ચે સખત સ્પર્ધા હોવી જોઈએ કે વ્યક્તિગત બેંકોએ સઘન વિકાસ માટે ચોક્કસ જિલ્લાઓ અપનાવવો જોઈએ કે થાપણો એકત્ર કરવા માટે તમામ બેંકોએ સઘન પ્રયાસો કરવાની જરૂર છે. મિત્રો, ઇન્ટેન્સિવ એફર્ટ્સ નાખવું જોઈએ ડેપોઝિટ્સ કરવા માટે. તો કઈ વસ્તુ છે, લીડ બેંક સ્કીમનો ઉદ્દેશ્ય શું છે? મિત્રો, લીડ બેંક સ્કીમનો મૂળ ઉદ્દેશ્ય એ જ છે કે કોઈ પણ એક ડિસ્ટ્રિક્ટને, કોઈ પણ જિલ્લાને અપનાવવું જોઈએ અને લોન્સ અને બેન્કિંગ સેવાઓ પ્રદાન કરીને સતત વિકાસ કરવો જોઈએ. એટલે આન્સર છે સી, રાઇટ? સી ઇઝ ધ રાઇટ આન્સર. ડિબેન્ચર્સ અને ઇક્વિટીમાં શું ફરક છે, અલગ કેવી રીતે પડે છે બંને? મિત્રો, ડિબેન્ચર્સ એ બોન્ડ છે જે ખાતરી કરે છે કે નાણાં ઉછીના લેવામાં આવે છે. ઇક્વિટી તેમના શેર હોલ્ડિંગ્સના પ્રમાણમાં શેર હોલ્ડર્સનો મતદાન અધિકારો છે. ઇક્વિટી શેર ધારક પોતાના રોકાણને પછી ખેંચી શકતા નથી, પરંતુ ડિબેન્ચર ધારક તેના પૈસા પાછા ખેંચી શકે છે. મિત્રો, ઇક્વિટી શેર્સના ડિબેન્ચર્સની સરખામણીમાં વધુ જોખમ હોય છે, જે ચૂકવણીની રકમ પણ વ્યાજ ધરાવે છે. બંને પાસે તેમના હોલ્ડિંગ્સના કદને ધ્યાનમાં લીધા વગર મત આપવાનો અધિકાર છે. ડિબેન્ચર્સ ઇક્વિટીના કરતાં નીચા મૂલ્યના છે. મિત્રો, કઈ વસ્તુ સહી છે આમાંથી, સાચી કઈ છે આમાંથી? ડિબેન્ચર્સ અને ઇક્વિટી, મિત્રો, એ ઇઝ ધ રાઇટ આન્સર. કારણ કે ડિબેન્ચર્સ એક બોન્ડ ટાઈપ હોય છે, એક લોન ટાઈપ હોય છે, જે ખાતરી કરે છે કે નાણાં ઉછીના લેવામાં આવ્યા છે, મની હેઝ બીન બોરોડ, કન્ફર્મ છે તે, રાઇટ? ઇક્વિટી શું હોય છે, તમારું જેટલા પણ શેર છે એનું શેર હોલ્ડરને ઇક્વિટી કહેવામાં આવે છે. તો ઇક્વિટી તેમના શેર હોલ્ડિંગના પ્રમાણમાં શેર હોલ્ડરનો મતદાન અધિકારો છે. તો એ ઇઝ ધ રાઇટ આન્સર. ફ્યુચર્સ શું હોય છે મિત્રો, રાઇટ? તો ચલો, મારી સાથે બધા ક્વિઝ સોલ્વ કરતા છે, રાઇટ? તો સિક્યોરિટીઝ અથવા કોમોડિટીઝ પછીના તબક્કે ડિલિવરી ધારણ સાથે વેચવી અથવા ખરીદી, મતલબ કોઈ પણ લેટર સ્ટેજ, મતલબ ફ્યુચર ડેટ પર સિક્યોરિટી કે કોમોડિટી વેચવાની કે લેવાની આજના ડેટથી, આજના ભાવથી, રાઇટ? શેર્સ અને ડિબેન્ચર્સ સસ્તા દરે ખરીદી અને પછી ઊંચા દરોમાં વેચી દીધી. સિક્યોરિટીઝ અને કોમોડિટીઝના ચોક્કસ પ્રકારોના જથ્થોને ઊંચી કિંમતે વેચવા માટે ખરીદવામાં આવ્યા છે કે આમાંથી કોઈ નહીં. મિત્રો, ફ્યુચર જે હોય છે એ ત્યારે સાઇન કરવામાં આવે છે સપ્લાયર અને પરચેસર જે હોય છે એના વચ્ચે, જે આજની ડેટમાં જે ભાવ હોય છે, પ્રાઇઝ હોય છે, તે પ્રાઇઝમાં લેટર સ્ટેજે ફ્યુચર ડેટ, રાઈટ, આવવાની ડેટ પર એ લોકો એ જ ભાવે લે કે વેચે છે. મિત્રો, તો એ આન્સર ઇઝ ધ રાઇટ આન્સર. રિઝર્વ બેંક દ્વારા કઈ ક્રિયા આર્થિક મંદીમાં અર્થતંત્રને ઉત્તેજન આપે છે? મિત્રો, જ્યારે ઇકોનોમિક ડાઉનટર્ન છે, મતલબ મંદીમાં કયું એક્શન સ્ટિમ્યુલેટ કરશે ઇકોનોમીને, એટલે કે ઉત્તેજન આપશે ઇકોનોમીને? તો રોકડ બજારમાં સરકારી સિક્યોરિટીઝનું વેચાણ કરવું, કેશ માર્કેટમાં સરકારી સિક્યોરિટીઝ ખરીદવી, વિદેશી ચલણ બજાર પર વિદેશી ચલણનું વેચાણ કરવું કે વિદેશી ચલણ બજાર પર વિદેશી ચલણની ખરીદી. મિત્રો,
મિત્રો, જ્યારે ડાઉન ટર્ન થાય છે, મંદી થાય છે, ત્યારે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ કેશ નાખવું પડે છે માર્કેટમાં, રાઈટ? તો કેશ ક્યારે નાખે? જ્યારે એ લોકો કંઈ લેશે, બાઈંગ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ, એટલે એ લોકો બાય કરશે તો કેશ માર્કેટમાં આવશે. એટલે બી ઇઝ ધ રાઈટ આન્સર. અને ઉલટું, અગર ઇકોનોમીમાં ઇન્ફ્લેશન વધારે થઈ ગયું હોય તો પૈસા ખેંચવા માટે એ લોકો સેલ કરે છે મિત્રો, ગવર્મેન્ટ સિક્યોરિટીઝ, રાઈટ? તો બી ઇઝ ધ રાઈટ આન્સર. નીચેનામાંથી કયો માંગ ફુગાવો કારણ કરે છે, મતલબ ડિમાન્ડ ઇન્ફ્લેશન? મિત્રો, માંગ ફુગાવો એટલે કે ઇન્ફ્લેશન, ડિમાન્ડ ઇન્ફ્લેશન. ડિમાન્ડ ક્યારે વધે છે અને ઇન્ફ્લેશન ક્યારે વધે છે? મિત્રો, ઇન્ફ્લેશન તો ત્યારે વધે જ્યારે પ્રાઇઝ લેવલ ઇન્ક્રીઝ થઈ જાય છે કોઈપણ વસ્તુનો. તો ડિમાન્ડ જ્યારે વધે છે તો ઇન્ફ્લેશન પણ થાય છે મિત્રો. તો કયું આન્સર સહી છે? આનાથી મજૂરી કિંમતનો વધારો થયો, સ્થાનિક વ્યાજ દરો વધારો થયો, કે ગ્રાહક ખર્ચના સ્તરમાં વધારો થયો, કે આયાત ભાવમાં વધારો અને મંદી ડોલર પરિણામે? મિત્રો, કઈ વસ્તુ સહી છે? મિત્રો, જ્યારે ડિમાન્ડ વધે છે, રાઈટ, તો ડિમાન્ડ વધે એટલે કે ખર્ચ પણ વધે, રાઈટ? તો ઇન્ક્રીઝ ઇન લેવલ ઓફ કન્ઝ્યુમર સ્પેન્ડિંગ, ગ્રાહકના ખર્ચમાં વધારો થાય છે ત્યારે ડિમાન્ડ ઇન્ફ્લેશન થાય છે મિત્રો. કારણ કે અગર ખર્ચમાં વધારો થયો તો ડિમાન્ડ એટલી વધશે મિત્રો. તો આન્સર છે સી, રાઈટ, ગ્રાહક ખર્ચના સ્તરમાં વધારો થવો. ઓપન માર્કેટ ઓપરેશન્સ જે આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે એનું ભાગ કયો છે મિત્રો? કેનો પોલિસીનો ભાગ છે આ? ફિસ્કલ પોલિસી, ક્રેડિટ પોલિસી, ઇન્કમ પોલિસી કે મોનેટરી પોલિસી? મિત્રો, ફિસ્કલ પોલિસી જે હોય છે તે ગવર્મેન્ટ દ્વારા બનાવવામાંથી આવે છે, જ્યારે તે આપણે બજેટ બનાવે છે, રાઈટ? દેટ ઇઝ ફિસ્કલ પોલિસી. ક્રેડિટ પોલિસી, ઇન્કમ પોલિસી અને મોનેટરી પોલિસી. મોનેટરી પોલિસી આરબીઆઈ દ્વારા બનાવવામાં આવે છે મિત્રો, યાદ રાખવું. તો ઓપન માર્કેટ ઓપરેશન્સ મોનેટરી પોલિસીનો ભાગ છે. ઓકે, ડી ઇઝ ધ રાઈટ આન્સર. નીચેનામાંથી કયો ટાયર વન કેપિટલ નથી? ટાયર વન કેપિટલ નથી મિત્રો. ટાયર વન કેપિટલ શું હોય છે? તો પેડ અપ કેપિટલ, સ્ટેટ્યુટરી રિઝર્વ્સ એટલે કે વૈજ્ઞાનિક અનામતો, રિવેલ્યુશન રિઝર્વ્સ, રિવેલ્યુશન અનામતો, ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન રિઝર્વ્સ એટલે કે મૂડી રોકાણ વધઘટ અનામત. મિત્રો, આ ચારમાંથી કયું ટાયર વન કેપિટલમાં નથી આવતું, રાઈટ? પેડ અપ કેપિટલ, સ્ટેટ્યુટરી રિઝર્વ્સ અને ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન રિઝર્વ્સ આવે છે, રિવેલ્યુએશન રિઝર્વ્સ નથી આવતું મિત્રો. આમાં આપણે ડીપ નહીં જશું કારણ કે એટલું ડીપ જવાની જરૂરત નથી. તો રિવેલ્યુએશન રિઝર્વ્સ નથી આવતા ટાયર વન કેપિટલમાં, રાઈટ? તો સી ઇઝ ધ રાઈટ આન્સર. લફાર કર્વનો જે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન છે, ગ્રાફિકલ રજૂઆત છે, કેના માટે છે? કેનો સંબંધ બતાવે છે મિત્રો. લફાર કર્વ આવી રીતે હોય છે મિત્રો, રાઈટ? તો રિલેશનશિપ બિટવીન કર દર અને ચોક્કસ આવક વચ્ચેના સંબંધોને દર સરકારમાં પેદા કરવું એ છે. એટલે કે ટેક્સ રેટ્સ અને એબ્સોલ્યુટ રેવન્યુ ઓફ ગવર્મેન્ટ, રાઈટ? તો બેરોજગારીના દર અને અર્થતંત્રમાં ફુગાવાના દર વચ્ચેનો વ્યસ્ત સંબંધ, આવક વિતરણમાં અસમાનતા કે પર્યાવરણીય ગુણવત્તા અને આર્થિક વિકાસ વચ્ચેનો સંબંધ. મિત્રો, આનો આન્સર છે લફાર કર્વ. બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. લફાર કર્વ ટેક્સથી રિલેટેડ છે. અહીંયા ટેક્સ રેટ બતાવવામાં આવે છે નીચે, અને આ જે હોય છે ટેક્સ ઇન્કમ, એટલે કેટલા રેટમાં સરકારની કેટલી આવક છે ટેક્સની. તો રિલેશનશિપ બિટવીન કોનો સંબંધ બતાવે છે? ટેક્સ રેટ અને જેટલું રેવન્યુ, જેટલું આવક આપણે મળ્યું છે ટેક્સથી ગવર્મેન્ટને તે બતાવે છે. એટલે ટેક્સમાં, ટેક્સ રેટમાં જેટલા પણ ફેરફાર થશે તો ટેક્સનું ઇન્કમમાં પણ ફેરફાર થશે મિત્રો. તો અર્થશાસ્ત્રમાં લફાર કર કરવેરા દ્વારા ઉઠાવવામાં આવતી સરકારી આવક અને કરવેરાના તમામ સંભવિત દર વચ્ચેનો સંબંધનું અનુમાનિત પ્રતિનિધિત્વ છે મિત્રો, રાઈટ? તો આન્સર છે એ. આઈ થિંક કે બધા મારી સાથે ક્વિઝ સોલ્વ કરી રહ્યા છે, રાઈટ? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. મૂડીવાદ લેઝેસ ફરે સિસ્ટમ, કેપિટલિઝમ. મૂડીવાદ લેઝેસ ફરે સિસ્ટમ પર આધારિત છે. લેઝેસ ફરે સિસ્ટમ શું છે મિત્રો? કેપિટલિઝમ પર આધારિત છે લેઝેસ ફરે સિસ્ટમ, એ શું હોય છે મિત્રો? કોઈ સરકારી હસ્તક્ષેપ નહીં, મહત્તમ સરકારી હસ્તક્ષેપ, માર્કેટ ફોર્સની ભૂમિકા લઘુત્તમ છે કે મર્યાદિત સરકાર હસ્તક્ષેપ, એટલે લિમિટેડ ગવર્મેન્ટ ઇન્ટરવેન્શન. મિત્રો, લેઝેસ ફરે શું હોય છે પહેલાં તો એ તમારે જાણવું પડે. લેઝેસ ફરે એ એક આર્થિક વ્યવસ્થા છે જેમાં ખાનગી પક્ષો એટલે કે પ્રાઇવેટ સેક્ટર, ખાનગી પક્ષો વચ્ચેના વ્યવહારો સરકારી હસ્તક્ષેપથી મુક્ત છે. જેમ કે નિયમન,
વિશેષ અધિકારો, ટેરિફ કે સબસિડી, કંઈ પણ. તો આનું આન્સર છે નો ગવર્મેન્ટલ ઇન્ટરવેન્શન. કોઈ પણ સરકારી હસ્તક્ષેપ નહીં હોવું જોઈએ લેઝિસ ફરે સિસ્ટમમાં. તો આન્સર છે એ. ડેફિસિટ ફાઇનાન્સિંગ, મિત્રો શું હોય છે ખાદ્ય ડેફિસિટ ફાઇનાન્સિંગ, એટલે કે ખાદ્ય ધિરાણ વિશે નીચેમાંથી કયું સાચું છે? ડેફિસિટ ફાઇનાન્સિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, કે જાહેર આવક કરતાં વધુનો જાહેર ખર્ચ, એટલે કે પબ્લિક એક્સપેન્ડિચર ઇન એક્સેસ ઓફ પબ્લિક રેવન્યુ, પબ્લિક રેવન્યુ ઇન એક્સેસ ઓફ પબ્લિક એક્સપેન્ડિચર, એટલે જાહેર ખર્ચ કરતાં વધુનો જાહેર આવક, રાઈટ? કે જૂના ચલણ દ્વારા બદલાય નવી ચલણ, કે આમાંથી કોઈ નહીં. મિત્રો ડેફિસિટ ફાઇનાન્સિંગ ક્યારે થાય છે? જેમાં સરકાર આવક કરતાં વધુ પૈસા ખર્ચ્યું છે, મતલબ કે ઇન્કમ ઓછી છે અને સ્પેન્ડિંગ મોર છે, રાઈટ? એક્સપેન્સીસ વધારે છે મિત્રો. જેમાં સરકાર આવક કરતાં વધુ પૈસા ખર્ચી લે છે તે ભંડોળ ઉધાર દ્વારા અથવા નવી ભંડોળને ખાણકામ કરીને ચલાવવામાં આવે છે. જો બજેટ ખાધ, એટલે કે બજેટ ફાઇનાન્સિંગ, બજેટ ડેફિસિટ થઈ જાય છે, તો કંઈ પણ થઈ શકે છે કે કોઈ પણ રીઝન હોઈ શકે કે ગવર્મેન્ટે ટેક્સ રેટ ઓછા કરી દીધા છે, કે પછી સ્પેન્ડિંગ વધારે કરી દીધું છે, ગવર્મેન્ટે સ્પેન્ડિંગ વધારે કરી દીધું છે, તો પણ આપણે ડેફિસિટ ફાઇનાન્સિંગ થઈ શકે છે. તો આમાંથી કયો આન્સર સાચો છે? કે પબ્લિક એક્સપેન્ડિચર વધારે થઈ ગયો છે, પબ્લિક રેવન્યુ. તો એ ઇઝ ધ રાઇટ આન્સર. ઓકે, એક્સાઇઝ ડ્યુટી, નીચેનામાંથી કયો એક્સાઇઝ ડ્યુટી ચાર્જ કરે છે મિત્રો, કેના પર ચાર્જ લગાવે છે એક્સાઇઝ ડ્યુટી? સામાનનું નિકાસ એટલે કે એક્સપોર્ટ ઓફ ગુડ્સ, સામાનનું ઉત્પાદન અથવા વેચાણ એટલે કે સેલ ઓફ ગુડ્સ યા પ્રોડક્શન, કે સારા વપરાશ એટલે કે કન્ઝપ્શન ઓફ ગુડ્સ, આપણે વપરાશ કરીએ છીએ ગુડ્સના. તો એક્સાઇઝ ડ્યુટી કેના પર લાગે છે મિત્રો? મિત્રો પ્રોડક્શન ઓર સેલ ઓફ ગુડ્સ, સામાનનું ઉત્પાદન અથવા વેચાણ પર, જે આપણા કન્ટ્રીમાં, વિધિન કન્ટ્રી, આખા કન્ટ્રીમાં જેટલું પણ ઉત્પાદન કે સામાનનું ઉત્પાદન કે વેચાણ થયું હોય આખા કન્ટ્રીમાં, એના પર એક્સાઇઝ ડ્યુટી લાગે. મિત્રો અગર બહાર કન્ટ્રીના બહાર અગર તમારું પ્રોડક્શન કે સેલ થયું હોય તો શું લાગે? કસ્ટમ ડ્યુટી લાગે એના પર, રાઈટ? તો એક્સાઇઝ ડ્યુટી વિધિન કન્ટ્રી, કસ્ટમ ડ્યુટી આઉટસાઇડ કન્ટ્રી. ઓકે, તો સી ઇઝ ધ રાઈટ આન્સર. વોસ્ટ્રો અકાઉન્ટ વિશે નીચેનું કયું સાચું છે મિત્રો? વોસ્ટ્રો અકાઉન્ટ, રાઈટ, એ એક એવું અકાઉન્ટ છે જે વિદેશી બેંક દ્વારા ભારતીય રૂપિયામાં, ભારતમાં બેંક દ્વારા જાળવવામાં આવેલું એક અકાઉન્ટ છે, કે તે એક ભારતીય બેંક દ્વારા વિદેશી ચલણમાં, વિદેશી બેંક દ્વારા જાળવવામાં આવેલું એક અકાઉન્ટ છે, કે તે વિદેશી બેંકમાં, વિદેશી બેંક સાથે ભારતીય બેંકની શાખા દ્વારા જાળવવાનું એવું એક અકાઉન્ટ છે, કે વિદેશી ચલણમાં ભારતીય બેંક સાથે વિદેશી બેંકની શાખા દ્વારા જાળવવામાં આવતી અકાઉન્ટ છે. મિત્રો કન્ફ્યુઝ નથી થવાનું, વોસ્ટ્રો અકાઉન્ટ સિમ્પલ ટર્મ્સમાં તમને કહેવું કે એક એવું અકાઉન્ટ છે તમે ઇન્ડિયામાં ખોલાવેલું હશે, અને બહાર તમે અગર આઉટ ઓફ ઇન્ડિયા ગયા તો ત્યાં ફોરેન બેંક એને મેન્ટેન કરે છે મિત્રો, એ બી ઇન્ડિયન રૂપીઝમાં, રાઈટ? એ બી રૂપીઝમાં મેન્ટેન કરી રહ્યા છે, જાળવવામાં આવે છે, ફોરેન બેંક દ્વારા જાળવવામાં આવે છે જે તમારું અકાઉન્ટ ઇન્ડિયામાં ખુલેલું હશે. તો એ ઇઝ ધ રાઈટ આન્સર. બસ ખાલી એટલું જ ધ્યાનમાં રાખવું, તમારું અકાઉન્ટ છે અગર તમે બહાર ગયા તો ફોરેન બેંક એ અકાઉન્ટ મેન્ટેન કરી રાખે છે, એ બી ઇન્ડિયન રૂપીઝમાં, રાઈટ? તો એ ઇઝ ધ રાઈટ આન્સર. બેંક રેટમાં વધારો થવો સામાન્ય રીતે શું સૂચવે છે મિત્રો? બેંક રેટ આપણે વાંચ્યું હતું કે આરબીઆઈ લોન અને એડવાન્સીસ આપે છે કમર્શિયલ બેન્કોને, રાઈટ? તો અગર બેંક રેટમાં વધારો થયો તો શું એનું શું મતલબ છે, એનું શું સિગ્નિફિકન્સ છે? કે વ્યાજદરનો બજાર દર ઘટવાની શક્યતા છે, કે સેન્ટ્રલ બેંક હવે વ્યાપારી બેંકોને લોન આપી રહી જ નથી, કે સેન્ટ્રલ બેંક સરળ મની પોલિસીનું અનુસરણ કરી રહ્યા છે, કે સેન્ટ્રલ બેંક અને એક ચુસ્ત મની પોલિસી મિની નીતિ અનુસરે છે મિત્રો. તો આનું આન્સર શું છે મિત્રો? બેંક રેટ વધારવું એટલે કે પૈસાને ખેંચવું, માર્કેટમાં વધારે પૈસા છે તો એને ખેંચવું, રાઈટ? તો એક ટાઈટ મોનેટરી પોલિસીનું ઉદાહરણ છે મિત્રો, એક ચુસ્ત મોનેટરી પોલિસી સેન્ટ્રલ બેંક દ્વારા અર્થતંત્રમાં ખર્ચમાં, સખત ખર્ચમાં અથવા તે ખૂબ ઝડપથી વધતી રહી હોય ત્યારે ફુગાવો અંકુશમાં લાવવા માટે આ એક અભ્યાસક્રમ છે. એટલે બહુ બધું ઇન્ફ્લેશન થઈ ગયું હોય તો ઇન્ફ્લેશનને ઘટાડવા માટે બેંક રેટ
ને વધારી કાઢે છે, રાઈટ? તો વધતા બેંક દર ઉધારની કિંમતમાં વધારો કરે છે અને તેની આકર્ષકતા પણ ઘટાડે છે, મતલબ કોસ્ટ ઓફ બોરોઈંગ પણ વધારે છે અને એટ્રેક્શન પણ ઓછું કરે છે. તો સેન્ટ્રલ બેંક ઇઝ ફોલોઈંગ ટાઈટ મની પોલિસી, રાઈટ? સેન્ટ્રલ બેંક એક ચુસ્ત મની પોલિસીનું અનુસરણ કરે છે. ડી ઇઝ ધ રાઈટ આન્સર. વેન્ચર કેપિટલ, મિત્રો, વેન્ચર કેપિટલ શું છે, સાહસ મૂડી શું છે, એનો અર્થ શું થાય છે મિત્રો? તો એ શું છે? ઉદ્યોગોને આપવામાં આવતી એક ટૂંકા ગાળાની મૂડી કે નવા સાહસિકોને લાંબા ગાળાની શરૂઆતની મૂડી પૂરી પાડવા માટે આવે છે, કે ખોટ થવાના સમયે ઉદ્યોગોને પૂરું પાડવા માટે આવતું એક ફંડ, કે ઇન્ડસ્ટ્રી રિપ્લેસમેન્ટ કે નવીનીકરણ માટે આપવામાં આવે એક ફંડ. મિત્રો, વેન્ચર કેપિટલ પ્રારંભિક તબક્કામાં કે ઉચ્ચ સંભવિત કંપનીઓ અથવા નવી કંપનીઓ શરૂ કરવા માટે લાંબા ગાળાનું નાણાકીય મૂડી છે મિત્રો, એટલે કે લોંગ ટર્મ સ્ટાર્ટઅપ કેપિટલ જે કરવાના હોય, એક નવી કંપની ખોલી હોય તો એમને પૈસા આપવા માટે એને વેન્ચર કેપિટલ કહેવામાં આવે છે, રાઈટ? તો એ શું હોય છે? જે નવા નવા સાહસિકો છે, નવા સાહસિકો લાંબા ગાળાની શરૂઆતની મૂડી પર પૂરી પાડવા માટે એક ફંડ છે, વેન્ચર કેપિટલ. તો બી રાઈટ આન્સર છે. આની સાથે આપણો આ લાસ્ટ વિડીયો ખતમ થાય છે મિત્રો, અને બધાના જેટલા પણ આન્સર સાચા પડ્યા છે કમેન્ટ બોક્સમાં પ્લીઝ લખીને મને જણાવજો, રાઈટ? અને પસંદ આવ્યો હોય વિડીયો તો પ્લીઝ એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો મિત્રો, રાઈટ?